રઘુવીર ભાઈનું એક બહુ જ સરસ ગીત, ખળખળ વહેતા વૃક્ષ પવનમાં, નીલ ગગન પર્વતની નરમાં, ખળખળ વહેતા વૃક્ષ પવનમાં, યુગ યુગથી જે બંધ અવાચક કર્ણમૂળ ઉઘડ્યા શંકરના, જટાજૂટથી મુક્ત જાહ્નવી રમે તરવરે સચરાચરમાં, ધરી સૂર્યનું તિલક પાર્વતી સજે પુષ્પ કાનનમાં, શિલા શિલાના રંધ્ર સુવાસી ધરા શ્વસે કણકણમાં, વરસ્યા બારે મેઘ ઝળુંબી ઉગ્યા દેવતરુ વનમાં, તાંડવની સ્થિર મુદ્રા આજે લાસ્ય જગે ત્રિભુવનમાં, પૂર્ણ સંતૃપ્તિના આનંદથી છલકાતું ઉર જે ગાઈ ઉઠે તે સર્વોત્તમ ગીત હોય. કોઈ અધુરપ નહીં, કોઈ અણપ્રીછી અવળખા નહીં, અખિલાયનું સર્વતોમુખી સત્ય જ અનુભવનો વિષય બની જાય પછી કોઈ કામના ન રહે, પ્રકૃતિ એકરસ થઈ જાય, મનુષ્ય અને પ્રકૃતિ પણ એકાકાર થઈ જાય, આ ગીત એવી કોઈ પરમ તૃપ્તિનો જાણે કે સ્રોત છે, સોરી સ્રોત નહીં સ્તોત્ર છે. વૃક્ષ ક્યાંથી વહે એની નિયતિ તો પોતે જ્યાં હોય ત્યાં સ્થિર ખોડાઈ રહેવાની, સ્થિતિ એ એની નિયતિ છે, ગતિ નહીં. પણ અહીં કવિ વૃક્ષની સ્થિતિને ગતિમાં પલટી નાખે છે. વૃક્ષો ખળખળ વહી રહ્યા છે, પવનમાં વહી રહ્યા છે. કોઈને પણ સમજાશે કે અહીં વૃક્ષોને વિંધીને પસાર થઈ રહેલા પવનની વાત છે. વૃક્ષનું પોષણ જળ છે, ખળખળ એ ઝરણા વહેવાનો ધ્વનિ છે. મૂળમાં જાણે જળના ખળખળ પ્રવાહને શોષીને વૃક્ષત્વને પામેલું વૃક્ષ તેના ખળખળ વહેવાના સંસ્કારને છાંડી શકતું નથી. કવિ અહીં એક અત્યંત સંકુલ એવી ભાતમાં વૃક્ષોનું વહેવું આલેખે છે. નીલ ગગન અને પર્વતો તો નિંદરમાં ડૂબેલા છે, એમને સ્પર્શતો પવન વૃક્ષોને વિંધીને વાઈ રહ્યો છે. સમષ્ટિમાં જાણે કોઈ અપૂર્વ એવું પ્રાકૃતિક સંગીત રેલાઈ રહ્યું છે. પહેલી જ પંક્તિથી કવિ આપણને નિસર્ગના કોઈ રમ્ય આલોકમાં પ્રવેશ કરાવી આપે છે. એ સાથે જ આવતો શંકરનો સંદર્ભ કૈલાસના ઉત્તુંગ શિખરને દ્રષ્ટિ સમ્મુખ લાવી મૂકે છે. નીલ ગગનને આંબતા આ શિખર પર આસનસ્થ ધૂર જટીના યુગ યુગથી બંધ અવાચક એવા કર્ણમૂલને આ ખળખળ ધ્વનિનો પ્રથમ સંચાર સંભળાયો, જેની જટામાંથી મુક્ત થઈને જાહ્નવી, જાહ્નવી એટલે ગંગા, સચરાચરમાં પ્રસરી ગઈ તેવા શંકરનું જાગ્રત થવું એટલે સર્વત્ર જીવનનું પ્રગટ થવું. કવિએ બહુ લાક્ષણિક રીતે અહીં પણ સ્થિતિને ગતિમાં પલટી નાખી છે. વળી આ ગતિ કંઈ ઉડઝૂડ કે આડેધડ નથી. અહીં કવિ જાહ્નવીના પ્રવાહ માટે રમે તરવરે એવા શબ્દો પ્રયોજે છે. આ રીતે આ પ્રવાહનું સંયત અને વિનીત એવું રૂપ પ્રગટ થાય છે. આ જે કંઈ બન્યું તેનો પ્રભાવ શંકરજી લે તો તેની પ્રતિક્રિયા પાર્વતી આપે. બહુ સુંદર દ્રશ્ય કલ્પન રચી કવિ પાર્વતીના ભાલે સૂર્યનું તિલક કર્યું હોવાનો સંકેત કરે છે. ભાલે ચંદ્ર ચોંટાડ્યાની વાત કોઈ કવિતામાં આપણે વાંચી હોય, પણ અહીં તો સૂર્યનું તિલક. અહીં બધું જ દૃશ્ય કાળમાં જ વિલસે છે, એટલે અંધારું કવિને ખપે નહીં, એટલે ચંદ્ર નહીં પણ સૂર્યનું તિલક ધારણ કરવાની વાત થઈ છે. વહેલી પરોઢનું આ ચિત્ર હોય એમ તમે જરા કલ્પો. પૃથ્વી જાણે પાર્વતીનું રૂપ હોય અને ઉદિત થતા સૂર્યનો તિલક ભાલે ધરી હર્ષિત થતી હોય એવું તરત તમને દેખાશે. કવિ પાર્વતી માટે બીજો એક અનુભવ પણ આલેખે છે. સજે પુષ્પ કાનનમાં, કાનન એટલે જંગલ, જંગલ એ જ આમ તો આ યુગલનો શંકર અને પાર્વતીનો ચીર આવાસ છે. પ્રકૃતિની ગોદથી એ બંને કદી અળગા હોઈ ન શકે,
એટલે પાર્વતી અરણ્યમાં જ આ સાજ સજે છે એવું તરત સમજાય. પણ અહીં જે પુષ્પ પાર્વતીએ સજવાનું છે તે તો કાનમાં, એવું પણ કાનન શબ્દની પછવાડેથી સંભળાય છે. કવિ શબ્દ અને ધ્વનિ આ દ્રશ્યનો અર્થ વ્યંજના જન્માવવા માટે કેવો ખપમાં લે છે, શબ્દ અને ધ્વનિ બે એ અહીં જોઈ શકાય છે. પર્વતની વાત થઈ તો શિલાનો સંદર્ભ પણ આવ્યો. શિલાઓના રંધ્ર અર્થાત છિદ્રો કે પોલાણો સુવાસિત બની ગયાનું કહેતા કવિ પૃથ્વીના કણે કણ ધબકી રહ્યાની વાત હવે કરે છે. આ પ્રતીતિ જાણે કે ઉપર અને નીચે એવી બંને સ્થિતિમાં થયેલા ચેતનાના સંચારને વર્ણવે છે. આ વાત સાંભળતી વખતે મહેરબાની કરીને કવિતા સામે રાખજો, નહીતર બધું ઉપરથી જશે. હંમેશા કવિતાની વાત સમજવા માટે કવિતા આપણી આંખની સામે હોવી જોઈએ. બારે મેઘ ઝળુંબી નહીં વરસે છે, સુવાસને શ્વસી રહેલા પૃથ્વીના પ્રત્યેક કણને વેગવાન પ્રવાહમાં ગતિશીલ બનાવવા જાણે કે વરસાદનું આગમન થયું છે, અને એ સાથે જાણે વનમાં દેવતરુઓ ઉગી નીકળ્યા છે. આ કોઈ સામાન્ય વૃક્ષો નથી, આ તો પ્રસાદી રૂપ છે. આમ જુઓ તો પુરુષ અને પ્રકૃતિની પ્રસાદી એક અત્યંત આવેગપૂર્ણ ચિત્ર રચી કવિ મનુષ્યના મૂળભૂત સત્ય પરથી પડદો હટાવે છે અને એને નિસર્ગ લીલાનો એક હિસ્સો બનાવે છે. પછી તો આ પરિસ્થિતિમાં સ્થિતિ હોય જ નહીં, ગતિ જ ગતિ હોય. કવિ કહે છે તેમ તાંડવની સ્થિતિ મુદ્રા આજે લાસ્યની રમ્યતામાં પરિણમે છે, લાસ્ય નર્તન. અને એનો પ્રત્યાઘાત કેવળ એક અનુભવમાં નહીં, ત્રિભુવનમાં પડ્યો છે. કવિએ અહીં ચગે એવો શબ્દ પ્રયોજી આનંદ વૃદ્ધિને લાક્ષણિક રીતે ચીંધી બતાવી છે. કાવ્ય કળાની ખૂબી એમાં છે કે કાવ્ય વાંચતાની સાથે અનેક દિશાઓમાં એ કાવ્ય ખુલવા માંડે. અહીં એક રીતે જોતા નિસર્ગના અનિરુદ્ધ સૌંદર્યનું પાન કર્યાની સંતુષ્ટિ જતાવતું આ કાવ્ય છે. બીજે છેડે બારે મેઘનો પ્રપાત ઝીલતી ફળવંતી બનતી ધરતીને મનુષ્ય સંદર્ભમાં પણ ઉકેલી શકાય. આખું એ કાવ્ય કૈલાસની ટોચ પર વિરાજતા શંકર પાર્વતીનો નિસર્ગ વૈભવ અને તેમાં વિલસતી એમની રમણા દાખવે છે એમ પણ કહી શકાય. ખરેખર તો અહીં વૃક્ષો જ્યાં છે ત્યાંના ત્યાં જ છે, છતાં ખળખળ વહેવા લાગ્યા છે એનું રહસ્ય ઉદ્ઘાટિત થયું છે. માણસ પણ જ્યાં છે ત્યાં જ રહીને ક્યાં ક્યાં નથી વહી નીકળતો. વહેવું શક્ય બને તો ત્રિભુવનના સૌને માટે આનંદ સિવાય બીજું કશું જ નથી. આમ તો વૃક્ષને સ્થિતિ જ હોય, ગતિ નહીં. રઘુવીર ચૌધરી વહેતા વૃક્ષ પવનમાં શીર્ષકથી જ ગતિ અને સ્થિતિનો સમન્વય સાધે છે. આ સમન્વય શીર્ષકથી જ શરૂ થાય છે. જેના મૂળિયા ઊંડા હોય એ જ વૃક્ષ તરીકે વિકસે. વૃક્ષની સ્થિતિ હોય છે પણ વૃક્ષની ગતિ પણ હોય એવું ચિત્ર કવિને અહીં આલેખવું છે. વૃક્ષની ગતિમાં પવનના પગલાં છે, વૃક્ષ પર મોરતા ફૂલોમાં સુવાસની અદૃશ્ય ગતિ છે, પર્વતની નિદ્રા અને વહેતા વૃક્ષની ગતિ. આ ગતિ નદી જેવી છે એ વાતને, ઝરણા જેવી છે એ વાતને કવિએ ખળખળ શબ્દથી વહેતી કરી છે. આ કાવ્યની મજા એ છે કે એની સાથે શંકર પાર્વતી જાહ્નવી તાંડવ લાસ્ય સૌને સહજપણે કવિ સાંકળી લે છે. યુગ યુગથી અવાચક શંકરના ઉઘડેલા કર્ણમૂળ, કર્ણમૂળનો ઉઘાડ પણ ગતિ સૂચક છે.
જટાજૂટથી વહેતી ગંગા પણ મુક્ત ગતિનો પર્યાય છે. અને એ ક્યાં વહે છે? તો કવિ કહે છે સચરાચરમાં. આખી કવિતા જાણે કે સમગ્ર બ્રહ્માંડને હળવેકથી આશ્લેષમાં લેતી હોય એવું લાગશે. પાર્વતીના ભાલ પર સૂર્યનું તિલક અને એનો શણગાર કાનનના પુષ્પ, અહીં અવાજની પણ એક સૂક્ષ્મ ગતિ છે. કણકણમાં ધારાનો શ્વાસ છે, આ શ્વાસનો નીરવ રવ છે. બારે મેઘ વરસે છે, વરસતા મેઘની પણ ગતિ છે. પણ આ ગતિમાં જાણે કે વિશ્વ પ્રેમનો ચમત્કાર છે. રણમાં દેવતરુ ઉગ્યા છે, એક બાજુ નીલ ગગન, નિદ્રિત પર્વતો, ઉગેલા દેવતરુ, સમાધિસ્થ શંકર, સુવાસિત શિલાઓ, ધરતીનો કણે કણ, આકાશ અને પૃથ્વી અલગ નહીં પણ સાવ લગોલગ. અંતિમ પંક્તિમાં સ્થિતિ અને ગતિની કોઈ કુશળ ફોટોગ્રાફર તસવીર ઝડપે એમ કવિએ એક અનન્ય શબ્દ છબી આપણી સામે મૂકી છે. તાંડવની સ્થિર મુદ્રા અને ત્રિભુવન ભરીને ચગેલું લાસ્ય, આ ચગેલું શબ્દ બહુ સરસ છે. વિરોધ અને વિરોધાભાસોની વચ્ચે કવિએ કાવ્યના સત્યને અને સત્યના કાવ્યને શાશ્વતીની મુદ્રામાં મૂકી આપ્યા છે. કવિતાનો વિઝ્યુઅલ આકાર ગતિનો છે, પણ એના અંતરાની શિસ્ત જાણે કે છંદોબદ્ધ શ્લોક હોય એવી છે. એટલે અહીં ગીતની ગતિ છે અને છંદો લઈની સ્થિતિ છે. આદિથી અંત સુધી કવિ કાવ્યને ઉપકારક એવા વાતાવરણનો સાતત્ય જાળવી શક્યા છે. કોઈકે કહ્યું હતું ગદ્ય એટલે ચાલવું તે, પણ કવિતા તો સ્વયં નર્તન છે. અહીં તમે એ નર્તનની ગતિ જોઈ શકો છો. આ કાવ્ય એક સાથે સ્થિતિ અને ગતિનું કાવ્ય છે. રઘુવીરભાઈની આ કવિતા કોઈના ભણકારનું પોટલું નથી, એમની કવિતાને એનો પોતાનો સૂર છે. આવું એક સ્થિતિ ગતિનું ચિત્ર એમની અન્ય પંક્તિમાં પણ ડોકાય છે. વાદળ સ્થિર થાય છે ત્યાં વૃક્ષો ચાલીને તો ક્યારેક ઉડીને એની પાસે આવી જાય છે. આ વાત સુરેશ દલાલે કરી છે. તો આ સાથે હવે રઘુવીરભાઈના કોઈ મહત્વના કાવ્ય તમારા અભ્યાસક્રમમાં હોય અને મેં ન કર્યા હોય તો મારું ધ્યાન દોરજો.